વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આઈપીસી પ્રકરણ 2 અને એમાં જે અધૂરા કલમો છે, અધૂરા કલમોના શબ્દો છે એને સમજવાના છે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ પ્રકરણ નંબર 2 આઈપીસી ઇન્ડિયન પેનલ કોડ. તો ઇન્ડિયન પેનલ કોડમાં આપણે 22 જેટલી કલમોને સમજી ગયા છીએ. તો એ 22 કલમોના વિડીયો તમને ઉપર આઈ બટનમાં, ક્યાં આઈ બટન આવે તો અહીંયા આઈ બટન આવે ત્યાં તમને મળી જશે. તો ચાલો શરૂઆત કરીએ કલમ નંબર 23 ગેરકાયદેસરનો લાભ, ગેરકાયદે નુકસાન. તો એ પ્રોફિટ અને લોસની વાત કરે છે અને એ પણ ગેરકાયદેસર. તો આમાં શું આવે એની વાત સમજી લઈએ. તો જે મિલકતની માલિકી, શું કીધું, જે મિલકતની માલિકી પોતાની નથી તેવી મિલકતમાંથી તેના માલિકની સંમતિ વગર અને જાણ બહાર લાભ મેળવે તો તે ગેરકાયદેસર લાભ મેળવ્યો કહેવાય, અને જેને નુકસાન થાય એ ગેરકાયદેસર થયેલું નુકસાન કહેવામાં આવે છે. તો યાદ રાખજો આ કલમ નંબર 23 ગેરકાયદેસર લાભ અને ગેરકાયદેસર નુકસાનની વાત કરી છે. આમ તો આવી કલમો પૂછાય નહીં, પણ હું તમારી સમક્ષ આખું આઈપીસી વહેતું કરવા માગુ છું, એટલા માટે બધી જ કલમો તમને હું ભણાવીશ તો ખરા જ. કલમ નંબર 24 બદદાનત હોવી. તો કલમ નંબર 24 મુજબ કોઈ વ્યક્તિની ખરાબ દાનત હોવી, બદદાનત હોવી. તો એ કલમ નંબર શેમાં રજૂ કર્યું છે, કલમ નંબર 24માં બદદાનત હોવી એની વાત રજૂ કરી છે. તો યાદ રાખજો કલમ નંબર 24. આ બદદાનત એટલે શું? બદદાનત એટલે મિત્રો ખરાબ દાનત. ધારો કે તમને કોઈની બુલેટ બાઇક જો, અને તમને ઈર્ષા ઉત્પન્ન થઈ, તમારામાં ખરાબ દાનત ઉત્પન્ન થઈ કે આને આ બાઇકને ચોરી લઉં, તો આ શું થઈ ગઈ? ખરાબ દાનત થઈ ગઈ, બદદાનત થઈ ગઈ. તો યાદ રાખજો કલમ નંબર 24. ત્યારબાદ કલમ નંબર 25. તો આ કલમ નંબર 25 શું રજૂ કરે છે? તો કપટપૂર્વક શેની વાત કરે છે? કપટપૂર્વકની વાત કરે છે. કોઈ કૃત્ય કપટ કરવાના ઈરાદા સાથે જ કરે તો તેણે તે કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય. આમાં ઈરાદો કપટી હોવો જોઈએ. કોઈની આગળ પૈસા ખંખેરી લેવા, તો આ શું થયું? કપટપૂર્વકનું કામ થયું કહેવાય. અને આમાં કપટી ઈરાદો હોવો જોઈએ. કોઈકનું કરી નાખવું આવો કપટી ઈરાદો હોવો જોઈએ. તો યાદ રાખજો, આપણે યાદ રાખવાનું છે કલમ નંબર 25 જે કપટપૂર્વકની વાત રજૂ કરે છે. ત્યારબાદ કલમ નંબર 26 માનવાને કારણે. શું કીધું છે? માનવાને કારણે. તો કોઈ વ્યક્તિને કોઈ વાત માનવા માટે પુરાવો સંજોગો હોય તો તે વાત માનવાને કારણ કહેવાય. કોઈ પાસેથી ચોરીનો મુદ્દો માલ મળી આવે તો તેણે ચોરી કરેલ હોવાનું માની લેવું. શું કીધું છે? કોઈ વ્યક્તિ હોય, એની પાસેથી ચોરીનો માલ મળી આવે છે તો તે વ્યક્તિએ ચોરી કરી હશે એવું માની લેવાનું. આ માનવાની વાત આવે છે. કલમ નંબર 27 તો એ વાત કરે છે જ્યારે કોઈ વ્યક્તિની, એટલે કે કોઈ વ્યક્તિની મિલકત તેના વતી તેની પત્ની કે હંગામી કારકુન કે નોકરના કબજામાં હોય તો તે મિલકત તે વ્યક્તિની કહેવાય. કોની કહેવાય? વ્યક્તિની કહેવાય. જો તમને આ પૂછે કે મહેશની મિલકત એ તેની પત્નીના અથવા તો હંગામી નોકરના અથવા તો હંગામી કારકુનના એના કબજામાં હોય તો તે માલિકી તો મહેશની જ કહેવાય છે. ત્યારબાદ કલમ નંબર 28 ખોટી બનાવટ કરવી. કઈ રીતે? તો બે વસ્તુના મળતાપણાથી કોઈ વ્યક્તિ છેતરાયો અથવા છેતરવા સંભવ છે તેવું જાણવા છતાં એક વસ્તુ સાથે બીજી વસ્તુ મળતી વસ્તુ બનાવે તો તેને ખોટી બનાવટ કહેવાય છે. જેમ કે સોનું તો ગોલ્ડની ખોટી બે રિંગ બનાવીને વેચવી, તો આ શું થઈ ગયું કહેવાય? ખોટી બનાવટવાળી વસ્તુની વેચાણ થઈ ગયું કહેવાય.
ત્યારબાદ મોસ્ટ એમપી કહી શકાય. કલમ નંબર 29 દસ્તાવેજની વાત કરે છે. શેની વાત કરે છે? દસ્તાવેજની વાત કરે છે. તો આ કલમ પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં પૂછાઈ શકે દસ્તાવેજની વાત શેમાં કરવામાં આવી છે? તો કલમ નંબર 29 દસ્તાવેજ. તો એમાં શું આવે? તો પુરાવામાં ઉપયોગમાં લઈ શકાય તેવા તમામ પ્રકારના આંકડાઓ, અક્ષરો, નિશાનીઓ, લખાણો વગેરે દસ્તાવેજ ગણાય. વગેરે શું ગણાય? દસ્તાવેજ ગણાય છે. કલમ નંબર 29 દસ્તાવેજની વાત કરી છે. ત્યારબાદ આગળ વધીએ તો કલમ નંબર 29A એ શેની વાત કરે છે? તો એ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વાત કરે છે. કઈ કઈ રીતે વાત કરે છે ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં? તો ઇલેક્ટ્રોનિક યંત્રના ઉપયોગથી અવાજ સ્વરૂપે ઉત્પન્ન કરેલ, મોકલેલ કે મેળવેલ કે સંગ્રહ કરેલ માહિતી અને અવાજનો ઇલેક્ટ્રોનિક દસ્તાવેજમાં સમાવેશ થાય છે. જો કલમ નંબર 29A મોસ્ટ આઈએમપી ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વાત કરી છે, ઇલેક્ટ્રોનિક પુરાવો દસ્તાવેજની વાત કરી છે, તો એમાં શું આવે? તો કોઈનો અવાજ રેકોર્ડ કરી શકો અથવા કોઈનો મેસેજ રેકોર્ડ કર્યો હોય, તો આ બધું ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હોય, તો એનો સમાવેશ કલમ નંબર 29A કરી લેવામાં આવે છે. ત્યારબાદ કલમ નંબર 30. તો કલમ નંબર 30 કિંમતી જામીનગીરીની વાત કરે છે. શેની વાત કરે છે? કિંમતી જામીનગીરીની વાત કરે છે. જ્યારે આ પ્રકારનું લખાણ બીજી કોઈ વ્યક્તિના નામે એટલે કે મિલકત ટ્રાન્સફર કરી દેવામાં આવે, તેને મિલકતના માલિકી હક આપવામાં આવે, ત્યારે તેનું નાણાકીય મૂલ્ય કરી શકાય તેવા પ્રકારના લખાણ કિંમતી જામીનગીરી કહેવાય છે. શું કહેવાય? એને કિંમતી જામીનગીરી કહેવામાં આવે છે. જેમ કે કોઈની જમીન હોય તો એ કોઈ એ વ્યક્તિના નામે કરી દેવામાં આવે તો એ કિંમતી જામીનગીરી બની ગઈ કહેવાય. તો આવી વાત રજૂ કરી છે. આમ તો આ કલમ પૂછાય નહીં, પણ છતાં મેં તમને કીધું મારે તમારી સમક્ષ આખે આખું આઈપીસી વહેતું કરી દેવાનું છે, એટલા માટે હું બધી જ કલમો સમજાવવાનો પ્રયત્ન કરીશ. કલમ નંબર 31 વસિયતનામું વિલની વાત કરી છે. મરતા વ્યક્તિ દ્વારા લખવામાં આવતી વિલની વાત કરી છે. આ કલમ પીએસઆઈ કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં પૂછાઈ શકે એવી છે. તો યાદ રાખજો, વસિયતનામું વિલ તો એ શું કહેવા માંગે છે? તો મૃત્યુ પછી પોતાના મિલકતના માલિકી હક કોને આપવાના તેવા પ્રકારના લખાણને વસિયતનામું કહેવામાં આવે છે. અને ઇંગ્લિશમાં શું કહેવાય? વિલ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, કલમ નંબર 31 મોસ્ટ આઈએમપી પૂછાવા લાયક જ છે. આમ તો એમ જ યાદ રાખી લેજો, વસિયતનામું વિલની વાત કરી છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામી રહ્યો છે તો એ પોતાની વિલ બનાવશે અને પોતાની જે મિલકત છે એ કોના નામે કરવી, કોને કેટલી મિલકત આપવી, એ વકીલ થ્રુ તે નક્કી કરી નાખે અને એને વિલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વસિયતનામું કહેવામાં આવે છે. આગળ વધીએ કલમ નંબર 32. તો કરેલા કૃત્યનો ઉલ્લેખ કરતા શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને લાગુ પડે છે. શેની વાત કરી છે? કરેલા કૃત્યનો ઉલ્લેખ કરતા શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને લાગુ પડે છે. જેમ કે મહેશનો સાથી એએસઆઈ કોઈ આરોપીને ગુનો કબૂલ કરાવવા માટે માર મારતો હોય, ત્યારે મહેશની ફરજ તે અટકાવવા માટેની છે અને તે ન અટકાવે તો લોપન જાણીબૂઝીને કરવું માટે તે જવાબદાર બને છે. તો યાદ રાખજો, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. ત્યારબાદ કલમ નંબર 33. તો કૃત્ય અથવા તો કાર્યલોપ, કૃત્ય કોને કહેવાય, કાર્યલોપ કોને કહેવાય એની વાત કરી છે. તો કૃત્ય શબ્દ એક કાર્ય તેમજ કાર્યોની હારમાળાનો નિર્દેશ કરે છે. કાર્યલોપ શબ્દ એક કાર્યલોપ કે કાર્યલોપની હારમાળાનો નિર્દેશ કરે છે. આમ તો આ પૂછાઈ ન શકે, છતાં મેં તમારી સમક્ષ મૂકી છે. કલમ નંબર 34 સામાન્ય ઈરાદો, આ પૂછાઈ શકે, તો આને યાદ રાખવાની. કલમ નંબર 34 સામાન્ય ઈરાદો શેની વાત કરી છે? સામાન્ય ઈરાદાની વાત કરી છે. જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરેલ હોય ત્યારે તે દરેક વ્યક્તિએ એકલા એ જ
જે તે કૃત્ય કરેલ છે તે માટે તે જવાબદાર ગણાય છે. સામાન્ય ઈરાદામાં કૃત્ય માટે જવાબદાર વ્યક્તિ ગણાય છે એની વાત કરી છે. કલમ નંબર 34 સામાન્ય ઈરાદો, સિમ્પલ સિમ્પલ ઈરાદાની વાત કરી છે. ત્યારબાદ કલમ નંબર 35ની વાત કરીએ તો કલમ નંબર 34 સામાન્ય ઈરાદો, કલમ નંબર 35 તો એમાં કંઈક આવું છે કે કોઈ કૃત્ય ગુનાહિત જાણકારી અને ઈરાદા સાથે કર્યું હોય ત્યારે તે પૈકીની દરેક વ્યક્તિ એકલા જ જાણકારી સાથે કર્યું તેમ ગણાશે. શું કીધું છે? કોઈ કૃત્ય કરો છો, જેમ કે ચોરી કરો છો, તો તમને ખબર છે કે એ ગુનાહિત કાવતરું છે, ગુનાહિત કૃત્ય છે, છતાં તમે એ કરો છો તો એ તમારી વાત શેમાં ગણાશે? ગુનાહિત કૃત્યમાં ગણાશે એવી વાત કલમ નંબર 35 રજૂ કરે છે. કલમ નંબર 36, તો 36 શું કહે છે? પરોક્ષ રૂપે, પરોક્ષ રૂપે કૃત્ય એટલે ગુનાહિત ઈરાદા સાથે અને જાણકારી સાથે કરવામાં આવે અને અંશતઃ કૃત્ય દ્વારા પરિણામ નિપજાવે તો તેણે તે ગુનો કર્યો ગણાશે. અંશતઃ, અંશતઃની વાત છે, કૃત્ય દ્વારા પરિણામ નિપજાવે તો તેણે તે ગુનો કર્યો ગણાશે. ત્યારબાદ કલમ નંબર 37, તો આ શેની વાત કરે છે? તો જુદા જુદા કૃત્યો દ્વારા, જુદા જુદા કૃત્યો દ્વારા કોઈ પરિણામ નિપજાવવામાં આવે તેમાં કોઈ એક કૃત્યમાં મદદગારી દ્વારા સંયુક્ત રીતે ગુનો ઈરાદાપૂર્વક કરવામાં આવે તો તે કૃત્ય ગુના માટે જવાબદાર ગણાય છે. કલમ નંબર 38, જુદી જુદી વ્યક્તિઓની વાત છે. શેની વાત છે? જુદી જુદી અલગ અલગ વ્યક્તિઓની વાત છે. જેમ કે જુદા જુદા ગુનામાં સંડોવાયેલ હોય ત્યારે તે કૃત્યને લીધે તેઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે છે. જુદા જુદા ગુના, જેમ કે એક વ્યક્તિએ ચોરી કરી હોય તો એ ચોરીની સાથે કોઈકનું મર્ડર પણ કર્યું હોય, તો આવા જુદા જુદા ગુનોમાં સંકળાયેલા હોય તો એનો સમાવેશ જુદા જુદા વ્યક્તિઓમાં થાય છે. કલમ નંબર 38. ત્યારબાદ કલમ નંબર 39, સ્વેચ્છાપૂર્વક, સ્વેચ્છાપૂર્વકની વાત કરી છે. કોઈ વ્યક્તિ સાધનો વડે કંઈક કૃત્ય કરે છે અને તેનું પરિણામ તે જાણતો હોય, તેમ છતાં તે કૃત્ય ઈરાદાપૂર્વક કરે છે તો તેણે જે કૃત્ય કર્યું તે સ્વેચ્છાપૂર્વક કહેવાય છે. એટલે કે તમને ખબર છે કે તમે બ્લેડથી, બ્લેડ તમને વાગી જાય અને છતાં તમે બ્લેડની સાથે મસ્તરી કરો છો, એનું સંભવિત પરિણામ તમને ખબર છે કે ખૂન નીકળશે, છતાં તમે એની સાથે મસ્તી કરો છો, તો એ સ્વેચ્છાપૂર્વક, સ્વેચ્છાપૂર્વક કરેલું કૃત્ય ગણાય છે. કલમ નંબર 40, મોસ્ટ આઈએમપી ગુનાની વ્યાખ્યા રજૂ કરે છે. શેની વ્યાખ્યા રજૂ કરે છે? ગુનાની વ્યાખ્યા રજૂ કરે છે. કલમ નંબર 40, મોસ્ટ આઈએમપી ગુનો કોને કહેવાય? કલમ નંબર 40 ગુનો, ગુનો ઓફેન્સ કોને કહેવાય એની વાત કરી છે. આ કાયદાથી સજા કે દંડને પાત્ર ઠરાવેલ કૃત્યો કોઈ કરે તો તે ગુનો ગણાશે. એટલે કે આઈપીસી મુજબ જે જે નક્કી કરેલા ગુનાઓ છે એ કોઈ કરે તો એ ગુનો ગણાશે, ગુનો ગણવામાં આવશે, ઓફેન્સ ગણવામાં આવશે. અને એમાં પણ કેટલી વાત આવે છે જેની વાત આપણે આઈપીસીના આગળના વિડીયો સિરીઝમાં કરવાની જ છે. તો કલમ નંબર 40, મોસ્ટ આઈએમપી તમામ એક્ઝામ માટે, તમામે તમામ એક્ઝામ માટે, જેલ સિપાઈ લઈ લો, પોલીસ કોન્સ્ટેબલ લઈ લો, પીએસઆઈ લઈ લો, એએસઆઈ લઈ લો, તમામે તમામ એક્ઝામમાં મોસ્ટ આઈએમપી કહી શકાય એવું આ છે ગુનો, કલમ નંબર 40. ત્યારબાદ કલમ નંબર 41, કલમ નંબર 41 ખાસ કાયદાઓ વિશે વાત કરે છે. શેની વાત કરે છે? ખાસ કાયદાઓ વિશે વાત કરે છે. તો આ ખાસ કાયદાઓમાં શેનો શેનો સમાવેશ થાય આ વળીશું? તો કલમ નંબર 41માં મુજબ ખાસ કાયદાઓ, જેમ કે મોટર વ્હીકલ એક્ટ 1988, તો મોટર વ્હીકલ એક્ટ 1988માં આવેલો છે, જે એક ખાસ કાયદો છે, એક ખાસ પ્રકારનો કાયદો છે, એટ્રોસિટી એક્ટ. ત્યારબાદ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, તો આ ખાસ કાયદાઓ કોઈ સમૂહને અથવા કોઈ સ્પેશિયલ વસ્તુ ઉપર બનાવેલા હોઈ શકે છે. તો યાદ રાખજો, કલમ નંબર 41 શેની વાત કરી છે? ખાસ કાયદાઓ વિશે વાત કરી છે. કલમ નંબર 42, તો સ્થાનિક કાયદાઓ, જેમ કે જીપી એક્ટ. જીપી એક્ટ એટલે શું? તો ગુજરાત પોલીસ એક્ટ એટલે જીપી એક્ટ.
તો એ સ્થાનિક કાયદો, એ સ્થાનિક કાયદો થઈ ગયો. કહેવાય સ્થાનિક કાયદો એટલે કઈ રીતે સ્થાનિક કાયદો? તો આપણો ગુજરાતનો નકશો તમે જોઈ રહ્યા છો, તો આ ગુજરાતના નકશા પૂરતો જ, આ ગુજરાતના નકશા પૂરતો જ જે કાયદો મર્યાદિત હોય એને સ્થાનિક કાયદો કહેવાય. જેમ કે ગુજરાત નશાબંધી અધિનિયમ, ગુજરાત નશાબંધી અધિનિયમ જે એક સ્થાનિક કાયદો છે, કલમ નંબર 42માં 42માં રજૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ કલમ નંબર 43 શેની વાત કરે છે? ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાયેલી વ્યક્તિની વાત કરે છે. ગેરકાયદેસર કરેલ, ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાયેલી વ્યક્તિની વાત કરે છે. ત્યારબાદ કલમ નંબર 44 ઈજાની વાત કરે છે. ઈજા, ઈજા પહોંચાડવી, ઈજા કોને કહેવાય એની વાત કરે છે. કલમ નંબર 44 યાદ રાખજો, આ કલમ નંબર 44 ઈજાની વાત કરે છે. પૂછાય એવી છે અને પૂછાવા લાયક અને પૂછાઈ ગયેલી પણ છે. ઈજા કોને કહેવાય? તો કોઈને શરીરને અથવા તો મનને અથવા તો પ્રતિષ્ઠાને ગેરકાયદેસર રીતે હાનિ પહોંચાડવી તો તેને મતલબ કે ઈજા પહોંચાડી કહેવાય, જેમાં ઈજાના પણ પ્રકાર પડે છે, જેની વાત આપણે આગળના વિડીયોમાં કરવાની જ છે. તો ઈજા કોને કહેવાય એની વાત કરી છે. કોઈના શરીરને કે મનને અથવા તો પ્રતિષ્ઠાને ગેરકાયદેસર રીતે હાનિ પહોંચાડવી તો તેને ઈજા પહોંચાડવી આવું કહી શકાય છે. કોઈના શરીરને એટલે કે કોઈને મારવું તો એ શરીરને, કોઈને વાણીથી ઘા કરવા બરાબર ને, મેણા મારવા તો આ પણ એના મનને ઈજા પહોંચાડવી. ત્યારબાદ કોઈને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી તો એ પણ એક ઈજા પહોંચાડવી જ કહેવાય છે. તો કલમ નંબર 44 ઈજાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ કલમ નંબર 45 તો જીવન, અને જીવન પણ કોનું? માનવ જીવનની વાત કરવામાં આવી છે, કારણ કે આઈપીસી એ માનવ જીવન સાથે સંકળાયેલો છે એટલા માટે. કલમ નંબર 46 શેની વાત કરે છે? મૃત્યુ, મૃત્યુ પણ કોનું? માનવ મૃત્યુનું વાત કરે છે, માનવીના મૃત્યુની વાત કરે છે. કલમ નંબર 47 પશુની વાત કરે છે, માનવ સિવાયના તમામ પ્રાણીઓને પશુમાં ગણી લેવા, તો કલમ નંબર 47 એ પશુ વિશેની વાત કરે છે. કલમ નંબર 48 વહાણ વિશેની વાત કરે છે. વહાણમાં માણસો ભરેલું વહાણ લઈ લો, કોઈ સરસામાન ભરેલું વહાણ લઈ લો તો એની વાત 48 કલમ નંબર 48માં કરવામાં આવી છે. કલમ નંબર 49 શું કહે છે? વર્ષ અને મહિનો, અને એ પણ અંગ્રેજી વર્ષ અને મહિનાની વાત કરવામાં આવી છે. જાન્યુઆરીથી ફેબ્રુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના અંગ્રેજી મહિના અને વર્ષની વાત કરવામાં આવી છે. કલમ નંબર 50 તો કલમ કોને કહેવાય? કલમ કોને કહેવાય એની વાત કરી પાછી બરાબર ને. કલમ નંબર 50માં કલમ, કલમ કોને કહેવાય એની વાત કરી છે. કલમ નંબર 51 સોગંધની વાત કરી છે. શેની વાત કરી છે? સોગંધની વાત કરી છે. કોઈ પણ ન્યાયાધીશ સામે તમે ગીતા ઉપર હાથ મૂકીને જે સોગંધ લ્યો છો એની વાત કરી છે, કલમ નંબર 51. કલમ નંબર 52 શુદ્ધ બુદ્ધિની વાત કરી છે, ગુડ ફેથની વાત કરી છે. શુદ્ધ બુદ્ધિ એટલે શું? જેમ કે ડૉક્ટર એ પોતાની શુદ્ધ બુદ્ધિથી ઓપરેશન કરે છે અને છતાં દર્દી મૃત્યુ પામે છે, તો એને ડૉક્ટરે કરેલું કૃત્ય ગુનાહિત કૃત્ય કહેવાતું નથી, કારણ કે એણે શુદ્ધ બુદ્ધિથી કાર્ય કર્યું હતું. તો કલમ નંબર 52 શુદ્ધ બુદ્ધિની વાત કરે છે. કલમ નંબર 52 એ આશરો આપવો, કોઈ વ્યક્તિને ખાવાનું પીવાનું અને રહેવાનું પૂરું પાડવું તો એને આશરો આપ્યો કહેવાય. શું આપ્યું કહેવાય? આશરો આપ્યો કહેવાય. તો કલમ નંબર 52 એ, કલમ નંબર 52 એ આશરો આપવા વિશેની વાત કરે છે. શું આપવું? આશરો આપવો એ બાબત ઉપર એક વાત કરે છે. તો કલમ નંબર 52 એ. તો આ સાથે આપણે આઈપીસીનું પ્રકરણ નંબર 2 સંપૂર્ણ પૂર્ણ જાહેર કરીએ છીએ, અને હવે પછી નવા પ્રકરણમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, યાદ રાખજો કે લહેરો સે ડરકર નૈયા કભી પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કે મેરે દોસ્ત કભી હાર નહીં હોતી, કભી હાર નહીં હોતી. જય હિન્દ, જય ભારત.